गीता मंदिर पास थी एमडी ड्रग्स नो जत्थो झड़पायो छे, पत्रकार परिषद में सीधा लई जईशु। અમારા માટે પણ આ પહેલી વખત આ કેસ છે કે જેમાં સપ્લાયર છે, મેઇન ડીલર છે, યુપીથી હોય, પરંતુ અમારી જે તપાસ છે એમાં સદ્દામ છે એ મુંબઈમાં પણ 5-1 વર્ષ રહેલો છે, અને જે આ કેરિયર બોય છે જે મહેશ એની સાથે જ 2 વર્ષ મુંબઈ રહેલો છે અને એનો કોન્ટેક્ટ પણ મુંબઈથી જ થયેલો છે, એટલે એ કનેક્શન હાલ અમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। અમે એ દિશામાં તપાસ કરવાના છીએ કે કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યો અને ગુજરાતમાં પોતાનું આ નેટવર્ક એને કેવી રીતે શરૂ કર્યું। હાલ આ તપાસમાં અમને જયપુર થોડા ઘણા અંશે દેખાય છે, અમે હાલ તપાસ કરી રહ્યા છીએ, આગળ તપાસમાં અમને ખ્યાલ આવશે। ના, આ લોકોની સિસ્ટમ જે આને તપાસ પ્રાથમિક પૂછપરછ છે એમાં એને નંબર નથી આપતા, આને એને સદ્દામનો એક જ નંબર એની પાસે હોય છે અને એ પણ ડમી સિમ કાર્ડ સાથે હોય છે, સદ્દામના નામનો એ નંબર નથી હોતો। એ અહીંથી પહોંચી ગયા પછી ફોન કરે છે અને ફોન કર્યા પછી એને નિશાની આપે છે કે ભાઈ અહીંયા તું ઉભો રહેજે, તારી પાસેથી આવીને ડ્રગ્સ લઈ જશે, એટલે પેલું કનેક્શન ક્યારે પ્રસ્થાપિત નથી થતું, એટલા માટે આ લોકો આવો પ્રયત્ન કરતા હોય છે। અગાઉ આવી ચૂક્યો છે એને એક વખત આવવા માટે 10,000 રૂપિયા ત્યાંથી આપવામાં આવે છે ભાડા અને એના ખર્ચ માટે, અહીંથી એ ડ્રગ્સની ડિલિવરી કરી અને પાછો ત્યાં જાય છે યુપીમાં ત્યારે એને 40,000 રૂપિયા આપવામાં આવે છે, એટલે આમ એને 50,000 રૂપિયા જેવી રકમ એક ટ્રીપમાં મળતી હોય છે। સોરી, બસ એ ટ્રાવેલ્સની બસમાં જ આવે છે લખનૌથી જયપુર સુધી, આ જે અમે કેસ કર્યો છે એમાં જયપુર 3-4 કલાક રોકાય અને જયપુરથી મહાવીર ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવે છે, પણ આગળની અમે તપાસ હજી કરી રહ્યા છીએ, બીજે ક્યાં કેવી રીતે જતો હતો, પ્રાઇવેટ વ્હીકલ યુઝ કરતો હતો, સરકારી બસમાં જતો હતો કે ખાનગી બસમાં જતો હતો, એ હાલ તપાસ અમે કરી રહ્યા છીએ। હાલ પ્રાથમિક તપાસના તબક્કે એ અમે કહી નહીં શકીએ, પણ આગળની તપાસમાં અમે જોશું કે બીજા કોઈ સપ્લાયર પણ આની સાથે જોડાયેલા છે કે 5મા ધોરણ સુધી ભણેલો છે, થોડો ટાઈમ અહીંયા પોતાના જે આંબેડકર નગર ડિસ્ટ્રિક્ટ છે યુપીમાં અહીંયા મજૂરી કરેલ છે, પછી મુંબઈ મજૂરી કરવા માટે આવેલ છે અને મુંબઈમાં સદ્દામ સાથે સંપર્કમાં આવ્યા પછી એને કારખાનાની મજૂરીનું કામ છોડી અને 2 વર્ષથી આ કેરિયર તરીકેનું કામ કરે છે। એવું નથી, અમે એસઓજીએ જે 200 ગ્રામનો કેસ કરેલો, 300 ગ્રામનો કરેલો, જે અમે 2022માં કરેલા છે એમાં અમે પ્રતાપગઢના પાટીદાર